કહેવાય છે કે માની કૃપા આમ તો હંમેશા પોતાના ભક્તો પર રહે જ છે, પરંતુ નવરાત્રી જેવા પવિત્ર દિવસો એવા છે કે જ્યારે માતાજી વધુ પ્રસન્ન હોય છે અને તેમને રીઝવવાના શાસ્ત્રોક્ત ઉપાયો કરતા તે આપે છે સુખ સમૃદ્ધિના આશીષ. વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી હાલમાં ચાલી રહી છે માઘ માસની ગુપ્ત નવરાત્રી, જેનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજના દિવસે રાશિ અનુસાર કયા કરવા મંત્ર જાપ જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. જયંતિ મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રે સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે માં ભગવતીની નવરાત્રિનો નવમો દિવસ. ઘણા દર્શક મિત્રોને મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી અત્યારે નવરાત્રિ? હા દર્શક મિત્રો, અત્યારે નવરાત્રિ. કેમ કે નવરાત્રિ આમ જોવા જાય તો વર્ષની અંદર ચાર નવરાત્રિનું વિશેષ મહત્વ છે, અને એમાં પણ એ ચાર નવરાત્રિ છે એમાં અષાઢ મહિનાની નવરાત્રિ, માઘ મહિનાની નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ. આ રીતે વર્ષમાં આવે છે ચાર નવરાત્રિ, જેમાંથી આસો મહિનાની નવરાત્રિમાં આપણે બધા સૌ ગરબા રમીએ. ચૈત્રી નવરાત્રિ, જેને દેવતાઓની નવરાત્રિ કહેવામાં આવે છે, દેવતાઓને નોરતા કહેવામાં આવે, અને માઘ માસની નવરાત્રિ અને અષાઢ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. અને તંત્ર વિદ્યાની અંદર એવું કહેવાય છે ગુપ્ત નવરાત્રિમાં કરેલા ઉપાય વિશેષ ફળ આપનાર બને છે. ઘણા લોકોને ધનની સમસ્યા હોય, કોઈને વ્યાપારની તકલીફ હોય, કોઈને સંતાનની પીડા હોય, કોઈને શત્રુઓની પીડા હોય, તો તમામ લોકોને એવું કહેવાય છે કે આ નવરાત્રિના આ મહામંત્ર જો જપ કરવામાં આવે છે તો એનાથી લાભ થાય છે. અને આજે પાછી નવરાત્રિની નોમ છે, અષ્ટમ્યામ જમ ચતુર્દશ્યામ નવમ્યામ ચૈક ચેતસઃ. આઠમ અને નોમનું વિશેષ મહત્વ હોય છે, તો જો તમે આ નોમના દિવસે માં ભગવતીની પૂજા કરી અને દેવીને જો લાલ પુષ્પ અર્પણ કરો છો તો એનાથી માં ભગવતી ખુશ થાય છે. બીજા નંબરની વસ્તુ, તમારા કુળદેવીની જમણી બાજુમાં દિવ્યા દક્ષિણે ઘ્રત મામે તૈલમ, માતાજીના જમણા હાથ બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુમાં તેલનો દીવો કરીને જો તમે મંત્ર જાપ કરો છો તો એ મંત્ર જાપ પણ તમને વિશેષ લાભ આપે છે. દરેક રાશિઓના અલગ અલગ મંત્ર હું આજે તમને જણાવીશ. સાથે જો શક્ય હોય તો આજના દિવસે સાંજના સમયે હું કહું જે રાશિના એ રાશિ એ વ્યક્તિ એટલા વર્ષની જો કન્યાની પણ પૂજન કરે છે અને ખુશ કરે છે તો પણ નવદુર્ગા એની પર કૃપા વરસાવે છે. બીજા નંબરની વાત કે આગળ જતા ઘણા બાળકોને સ્કૂલમાં પરીક્ષા પણ આવવાની છે, બોર્ડની પરીક્ષા પણ આવશે, તો એ બાળકોની રાશિ પ્રમાણે આજનો જે મંત્ર હું જણાવીશ તો એ લોકો પણ આ મંત્રને સાચવી રાખે, અને આ મંત્રનો જપ જો એ અભ્યાસ દરમિયાન પણ એનો ઉપયોગ કરશે તો એમને પણ ત્યારે લાભ થાય છે. તો આ મંત્ર ચમત્કારી મંત્ર છે અને દરેક રાશિઓના અલગ અલગ મંત્ર છે. તો પહેલાં શરૂઆત કરીશું મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોના મહામંત્ર. સાથે સાથે મિત્રો, તમે જો તમારા ઘરમાં માતાજીની જમણી બાજુ ડાબી બાજુ દીવો કરવાના હોય તો એ દીવાની અંદર એક લવિંગ અને એક એલાયચી ચોક્કસ મૂકી દેજો, અને એ લવિંગ અને એલાયચી મૂકવાથી દેવી બહુ પ્રસન્ન થાય છે અને એ ઘરમાં ધનનું આગમન થાય છે. મિત્રો, વાત કરીએ બારે બાર રાશિઓના જાતકમાં એના મંત્ર જાપ, અને આ મંત્ર જાપ સાંજના સમયે તમારે ચોક્કસ કરવાના છે. માતાજીની જમણી બાજુ દીવો ડાબી બાજુ દીવો કરીને દેવીની પૂજન કરી અને આ મંત્ર જાપ તમે આજે તો કરજો, પણ અન્ય દિવસોમાં કરશો તો પણ લાભ થશે, પણ આજનું વિશેષ મહત્વ છે. રાશિચક્રની બાર રાશિ જેમાં પહેલી રાશિ મેષ, મેષ રાશિના ત્રણ અક્ષર અલ અને ઈ, તો મેષ રાશિના જાતકોએ ખાસ કરીને ઓમ રીમ ઉમા દેવ્યૈ નમઃ, ઓમ રીમ ઉમા દેવ્યૈ નમઃ જો આ મંત્રનો જાપ કરે છે તો એનાથી વિશેષ લાભ એમને પ્રાપ્ત થાય છે. અને શક્ય હોય તો
નવ માલા તો ઓછામાં ઓછી કરજો, કેમ કે નવમી તિથિ છે, નવ માલા કરજો. મેષ રાશિના જાતકોનો મંત્ર છે ઓમ રીમ ઉમા દેવીએ નમઃ. વાત કરીએ વૃષભ રાશિ બવ અને ઉ. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે મહામંત્ર જાપ કરવાનો છે. ઓમ ક્રામ ક્રીમ ક્રુમ કાલિકાય નમઃ, આ મંત્રનો જાપ કરવાનો છે. રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ, જેના ત્રણ અક્ષર ક છ અને ગ. મિથુન રાશિના જાતકોએ ખાસ કરીને મહામંત્રનો જાપ કરવાનો છે. ઓમ દુમ દુર્ગાય નમઃ, ઓમ દુમ દુર્ગાય નમઃ. ચોથા નંબરની રાશિ કર્ક રાશિ, બે અક્ષર ડ ને હ અક્ષર. કર્ક રાશિના જાતકોએ મંત્ર જાપ કરવાનો છે. ઓમ લલિતા દેવીય નમઃ, ઓમ લલિતા દેવીય નમઃ, આ મંત્રનો જાપ કરજો. પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ, બે અક્ષર મ ને ટ અક્ષર. સિંહ રાશિના જાતકો મંત્ર જાપ કરવાનો છે. ઓમ ઐમ સરસ્વતીય નમઃ. ત્યારબાદ કન્યા રાશિ, કન્યા રાશિના ત્રણ અક્ષર પઠન. કન્યા રાશિના જાતકો મંત્ર જાપ કરવાનો છે. ઓમ શૂલધારિણ્ય નમઃ, ઓમ શૂલધારિણ્ય નમઃ, અથવા શૂલધારિણે નમઃ, અથવા ઓમ શૂલધારિણ્ય નમઃ. સાતમા નંબરની રાશિ તુલા, તુલાના બે અક્ષર ર ને ત અક્ષર, એમને મંત્ર જાપ કરવાનો છે. ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ. આઠમી રાશિ વૃશ્ચિક, ન ને ય અક્ષર. વૃશ્ચિક રાશિના જાતકોએ મંત્ર જાપ કરવાનો છે. ઓમ શક્તિ રૂપાય નમઃ, ઓમ શક્તિ રૂપાય નમઃ. નવમી રાશિ ધનરાશિ, ધનરાશિના જાતકોએ મંત્ર જાપ કરવાનો છે. ઓમ ઐમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, નવાણો મંત્રનો જાપ કરજો. ઓમ ઐમ રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. દસ નંબરની રાશિ મકર, બે અક્ષર ખ ને જ અક્ષર. મકર રાશિના જાતકોએ મંત્ર જાપ કરવાનો છે. ઓમ પામ પાર્વતીય નમઃ. અગિયારમી રાશિ કુંભ રાશિ, કુંભ રાશિના જાતકોએ મંત્ર જાપ કરવાનો છે. ઓમ સર્વમંગલાય નમઃ, ઓમ સર્વમંગલાય નમઃ. અને બાર નંબરની રાશિ મીન, તેમને મંત્ર જાપ કરવાનો છે. ઓમ પામ પાર્વતીય નમઃ, ઓમ પામ પાર્વતીય નમઃ. સાથે સાથે એવું કહેવાય છે કે જો આજના દિવસે રાત્રિના સમયે તમે જો નાની બાલિકાની પૂજા કરો છો તો એનાથી પણ નવ દુર્ગાની પૂજાનું ફળ મળે છે અને મનના મનોરથ પૂર્ણ થાય છે. મેષ રાશિના જાતકોએ નવ વર્ષની કન્યાનું પૂજન કરવું. વૃષભ રાશિના જાતકોએ છ વર્ષની કન્યાનું પૂજન કરવું. મિથુન રાશિના જાતકોએ પાંચ વર્ષની કન્યાનું પૂજન કરવું. કર્ક રાશિના જાતકો જે લોકો હોય એ લોકોએ બે વર્ષની નાની દીકરીઓ એની પૂજા કરવી. સિંહ રાશિના જાતકોએ દસ વર્ષની કન્યાનું પૂજન કરવું. કન્યા રાશિના જાતકોએ પાંચ વર્ષની કન્યાનું પૂજન કરવું. તુલા રાશિના જાતકોએ સાત વર્ષની કન્યાનું પૂજન કરવાનું. વૃશ્ચિક રાશિના જાતક જે હોય એ લોકોએ બે વર્ષની કન્યા અને સાથે એક ચાર વર્ષની કન્યા, મતલબ બે દીકરીની પૂજા કરવાની વૃશ્ચિક રાશિના જાતકોએ. ધનરાશિના જે જાતક હોય એ લોકોએ નવ વર્ષની નાની દીકરીની પૂજન કરવી. મકર રાશિના જાતકોએ દસ વર્ષની કન્યાનું પૂજન કરવું. કુંભ રાશિના જાતકોએ આઠ વર્ષની કન્યાનું પૂજન કરવું અને મીન રાશિના જાતકોએ ત્રણ વર્ષની કન્યાનું પૂજન કરવું. તો મિત્રો, રાશિ પ્રમાણે નાની દીકરીની પૂજા કરવી હોય અથવા મંત્ર જાપ કરો એની માહિતી મેં આજે તમને આપી છે. અને આગળ હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા જ ઉપાય હું કહેતો રહીશ, પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપો રજા. જય ભગવાન.